બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત રામબાણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ માળી દ્વારા આજે ડીસાના સાંઈ બાબા મંદિર ખાતે ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું કાંતિલાલ માળીના સ્વર્ગીય પિતાશ્રીની આજે બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વહેલી સવારના સમયે સાંઈ બાબા મંદિર ખાતે ઔષધીય છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાંજના સમયે જલારામ મંદિર ખાતે આ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આજે વિતરણ કરવામાં આવેલા છોડમાં તુલસી અરડુસી એલોવેરા સહિત અનેક ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવાનદાસ બંધુ નાથાલાલ બ્રહ્મક્ષત્રિય મહેશભાઈ ઠક્કર કાંતિલાલ માળી કનુભાઈ આચાર્ય સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી દિશામાં કાર્યરત શ્રી રામબાણ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રામબાણ આયુર્વેદિક ઔષધ ભંડાર એક સરસ મજાનું કામ કરે છે આ વર્ષે ભાઈ શ્રી કાંતિભાઈ જે આ મંડળના ટ્રસ્ટના સંયોજક સંચાલક આયોજક છે એમના પિતાશ્રી શામળાજી પ્રતાપજી માળીની બીજી પુણ્યતિથિ નિમિત્તે એમણે એક સરસ વિચાર આવ્યો ડીસાનગર લીલું હરિયાળું બને ડીસાનગરમાં આયુર્વેદિક રોપા વવાય અને લોકો તંદુરસ્ત બને એ માટે એમણે પંદર હજાર રોપા તૈયાર કર્યા અને એ રોપાનું આજે વિનામૂલ્યે વિતરણ સાંઈબાબા મંદિર ખાતે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આજે રાખવામાં આવ્યું છે સાંજે પાંચ વાગે જલારામ મંદિર ખાતે પણ વિતરણ છે આજે વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા છે લોપા લેવા માટે ડીસા નગરપાલિકાના પ્રમુખ આદરણીય રાજુભાઈ ઠક્કરે આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું પૂજ્ય સુખદેવ સેવા સંસ્થાના શાસ્ત્રીજી શ્રી યશવંત શાસ્ત્રીજી મહારાજ જલારામ મંદિરના પ્રમુખ શ્રી કનુભાઈ આચાર્ય સાહેબ લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના ચેરમેન શ્રી મહેશભાઈ ઉદેચા ભારત વિકાસ પરિષદના શ્રી નાથાભાઈ ખત્રી સહિત અનેક આગેવાનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ધીરે 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 જેમ જેમ લોકોને ખ્યાલ આવતો જાય છે એમ એમ લોકો રોપા લેવા માટે સતત આવી રહ્યા છે આજના આ કાર્યક્રમ માટે શ્રી કાંતિભાઈ માળી અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ડીશાનગરમાં આવા કાર્યક્રમો સતત થતા રહે તેવી પણ શુભેચ્છાઓ